પેલી ચોપડી કહેતા મમ્મી આ રહી અહીંયા છું કાલનું માલિની એટલે મજા ગાય તો કરી રાત થોડો થોડો ગાયા કરવા પડે બેસવાનું છે બાપા ગાવાના છે અહીંયા સ્વરૂપ અહીંયા એમાં દેખાય જો અહીંયા તું ભાઈ પાસે ભાઈ જીણી અહીંયા જો દેખાય એમાં બધું અહીંયા એમ નો વલો પાત પેજ નંબર 136 પ્રેમ ગાથા અને ભવિષ્યમાં યાદ રહી એના માટે કરે બે વાત કરું એટલે જ વિકાસ થાય. બીજા કોઈ યોગ્ય માણસ મોકલતો હોય ને
મોજા બીજામાંથી નીકળતા જ હોય એટલે હારા હારા માણસ સાથે બેહવાનું મતલબ પેલા બેન શું બોલતા હતા દવાખાનામાં તારી પાસે વાતાવરણ હસતા જ હોય બધા બધા હસી હસી વાત કરતા હોય હસવાથી કેટલા રોગ પડે ઓગણ પચાસ પડે પાછું લગીરે પણ ધરોડા એટલી યાર શું તમે જરાય દયા નથી રાખતા મારા પર થોડું કેટલી મહેનત અરે શું તમને એટલી ખબર નથી લગીર પણ ધરો ના એટલી દયા મારા અરે પણ દયા આપણે અધ્યાર અધ્યાર જ છે બધું કવિતામાં તો અધ્યાર જ હોય ને એ જ સાચી કવિતા એટલું આપણે મથવું પડે પેલું ચિંતનમાં લેવું પડે મગજનો વિકાસ થાય ખુલ્લું ખુલ્લું બધું કહી દઈએ મોટા કીએ અથડાઈ ક્યાં પડે પાછું શોર્ટમાં મોટા વાત કરે લલિત આખી લાંબો વિસ્તાર મોટા કીએ મોટા કેસેટમાં બોલે એનો કોઈ મતલબ નહીં સામે હામે ભૂલી જાય પણ એવી રીતે શોર્ટમાં જાજુ સમજાઈ જાય તો સમજો આપણો મગજનો કસવું પડે કસે એટલે વિકાસ લગીર પણ ધરો ના એટલી જો નારી જાતિ છે એટલી દયા અરે શું એટલી મને આવો નથી એટલી તો અરે એટલી દયા કરતા નથી કૃપા કરતા નથી અરે એટલી તો મારું સામું જો અરે એટલી તો દયા કરો અરે હવે આવી ગયો અરે રમત રમત ઊંડી જિંદગી સાથ કોઈ કદી પણ ના ખેલો કારમી કારમી છે કદી પણ ના ખેલો કારમી કારમી છે તમારે જે જીવન મળ્યું છે અને મારા જેવો એક મોટા કહે છે કે સદભાવી ગુરુ મળ્યો છે એની અરે રમત તમારી જિંદગી અરે ખેલોમાં ઉપયોગ કરી લો જલ્દી જીવન વિકાસ સાધી લો બરાબર ઉપયોગ 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 કેસરમાં સદગુરુનો ઉપયોગ ઉપયોગ કરવો ઉપયોગ કેવી રીતે થાય એને કીધું એમ હાલવું પડે એને એને એની સાથે જોડાઈ આવી જાય તમે ફાવી ગયા કદી પણ ન ખેલો કારમી 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 કદી પણ ન ખેલો કારમી કારમી શી શી કેવી રમત મારા જીવન આરે તમે રમત ખેલોમાં કઈક શીખવું હોય તો શીખી લો મોટા એમ કે યુસુભાઈ ખ્યાલ આવે ને મારો ઉપયોગ કરો કેવી રીતે જીવવું જોઈએ શું કરવું જોઈએ કેમ કરવું જોઈએ છું તો આવતું જોઈ લ્યો એમ કે નામ જાય તો પૂછો હાજર હતા હવે આપણે ચોપડીમાં જોઈને કરી લેવું પડે આહવાન એટલે શું ભાઈ રમેશ આહવાન આહવાન
જોરદાર આમંત્રણ આહવાન કહેવાય. આવો ભાઈ આવો આમ કરે ને, આવો 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 ભાઈ આહવાન થયો, આવો આવો એ આહવાન નહીં. સમજાઈ ગયું? આમ કોઈ પ્રસાદ વેચતા હોય આડે દિવસે તો પ્રસાદ વેચે એમ કે, મકર સંક્રાંતિ દિવસે વેચે તો લાડ થાય. સૌરાષ્ટ્રમાં અમારે એવું બોલે કે મનસુખભાઈ એક લાણ વેચાય, ચાલો છોકરો લાણ વેચાય છે, લાણ એટલે ઘણું બધું આપતા હોય. કોઈને કાને તકલીફ નથી થતી, હૃદયમાં ઉપચાર નથી થતો, પ્રશ્નાર્થ ચિહ્ન છે. હજુ પણ સફાળું જાગવું પૂરું ક્યાં છે? હજી નથી જાગવું એમ કે જલ્દી કરો, જલ્દી કરો. હવે વાર કેટલી? આપણે બધાને કિશોરભાઈ પર નાખે કરો, પ્રભુ પર સહુ ડોળે દુખ પો સ્વજન મન બધાને પ્રેમ રે ઓ ગમે છે, પરણવ મરવાનું પ્રેમ રે કાજવાન છે. પ્રભુ શિર પર નાખે વાક સ્વનો ભાર સવાય. કંઈક એવું થાય તો ભગવાન ઉપર વાક નાખવાને આવું કરે. પ્રભુ પર સૌ ઢોળે દુઃખ પોતાનું, ભગવાન તે દુઃખી દુઃખી કરી દીધા. દેશકુમાર ગુજરી ગયા ને ત્યારે એક વ્યક્તિ એવું કરતા હતા, ભગવાન તે બધું સારું કરી દીધું પણ આ મરી મરી ગયા ને મારીને કઈ બરોબર સારું નથી કર્યું, એવી રડતા રડતા બોલતા. અરે ભાઈ ભગવાન કરે સારું જ છે, કઈ ખરાબ કરે ભગવાન કોઈનું? કિશોરભાઈ કર્મ પ્રમાણે ન્યાય આવ્યા કરે, એમ સારું નરખું ક્યાં રહીએ? પણ નવ મરવાનું પ્રેમને કાજવા છે. પ્રેમ લેવો છે પણ પ્રેમને અનુમોદન આપવું નથી. કઈ કરવાનું આવે મોટા માટે તો કરવું, પ્રેમ આપણને કેવી રીતે મળે એના માટે કોઈ મહેનત નથી કરતા. હૃદય જીગર સાથી શાંતિયા નંદ પામે, પ્રણય જન થઈને ખ્યાલ તે પ્રેમ નાવે, હૃદય દૂર પડે શંખ તું શંખ તું જે તડપ તું દિલ કે હો, કોઈ જાણી શકે તે સતત હૃદય કેરી પ્રેમ સમ.
પેલું ખુલ્લો જરાક હૃદય હૃદય ને સૌ વારી વારી રહે જો ગમતું ગમતું જે સૌ સરસ સરસ લાગે હૃદય જીગર સાથી શાંતિ આનંદ પામે પ્રણય જન થઈને ખ્યાલ તે કેમ ના તમે મારા સ્વજન છો તો તમને મોટા કે એટલો કેમ ખબર નથી પડતી કે મને શું ગમે છે કે હૃદય એટલે જીગર શેનેથી આનંદ પામે એટલો ખ્યાલ નથી એમ કે હૃદય દૂર પડેલું ઝંખતું ઝંખતું જે તડપતું દિલ કેવું કોણ જાણી શકે સજ્જનો કોને ખબર પડે વેદનાની હેરાનું છે આપ સતત હૃદય કેરી પ્રેમ સંભાળ લેજો આ હૃદય એટલે ગુરુ હૃદય હૃદયને સૌ વારી વારી રહેજો તમારું હૃદય મારા હૃદય સાથે જોડી દેજો જોડી દેજો ગમતું ગમતું જે સૌ વાલ સોયું હૃદયનું જે ગુરુનું વધારે વાલું લાગતું હોય સરસ સરસ લાગે એવું જીવન તમારું જીવજો વહેજો વહેજો નો મિનિંગ શું થાય સાહેબ વહેજો સહજ વહેવો એટલે સહજ સહજ રમેશ આરામ આપ્યો ક્રિકેટમાં બે દિવસ આરામ કરી પાછું મનમાં હાલતું છે મોટું મગજ ભાવિક તબિયત સારી જોઉં છું બીજો પ્રોગ્રામ છે અરે પણ સારું આ જાય ને આવે સારું સારું ભાઈ કેટલા વાગે છે અચ્છા અચ્છા ડિસ્કસ ચાલે ચાલો ચાલો સતત હૃદય કેરી પ્રેમ સંભાળ લેજો હૃદય હૃદયને સૌ વારી વારી રહેજો ગુરુ મહારાજ ને ગમે એવું જીવન જીવે તો ગુરુ મહારાજ આપણા ઉપર કેટલો પ્રેમ કરે આપણે વારી વારી રહેવું હે પછી શું કહે છે ગમતું ગમતું જે સૌ વાલ સોયું હૃદયનું સરસ સરસ લાગે એવું પ્રેમ મોટાને ગમે એવું જીવન જીવવું જોઈએ અને હાવ હેલું છે આમ ટ્રાય કરીએ તો આપણને કોઈ જાણે કેમ વાંધો આવે છે શું વાંધો આવે શું વાંધો આવે છે અનિલભાઈ ચોપડી બનાવી જીવન યોગ એમાં લખ્યું છે સુખી થવું હોય તો સુખ કરવું રેડી છે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહંકાર બરાબર થાય એટલે સુખ બાકી શેનેથી ના મળે મોટા શેનેથી સુખ પ્રાપ્તિ ક્યારેય ન થાય મનાધિકરણ જેટલા ડેવલપ થયા આપણા ભગવાન તરફ તો સુખ આપણું એને મેળે મને આવું મનાધિકરણના દેવતા છે મોટા મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમને મોટા એ ફોલી ફોલીને એટલું બધું વ્યવસ્થિત રીતે સમજાયું છે કિશોરભાઈ 150 કે એવા પાના છે મનાધિકરણ ઉપર એક ચોપડી એ ચોપડીમાં જીવન યોગમાં એક સરસ સંકલન કર્યું અનિલભાઈ કારણ કે એક બાજુ બધું લઈ લીધું પ્રાણનું ફેક્ટર રાખો ચેપ્ટર મજા નહીં વાંચ્યું એટલે મને ખ્યાલ આવે છે કેટલું મહેનત કરી હારી બીજા થાય નહીં આપણા જેવાનું કામ નહીં બાપુ એટલું બધું શું કહેવાય એને ધારણા શક્તિ આપણી ના હોય છે એવું એ ખરું એને ઊંડાણવાનું અલગ ભૂમિકા લઈને જેવું જન્મેલા હોય ને ભાઈ એ ભૂમિકા અલગ દરેકને અલગ અલગ હોય એની રીતે નિપુણ કહેવાય એમાં સરસ સરસ લાગે એવું પ્રેમથી હોય એવું એમાંથી ઘણું મળે એવું છે કિશોરભાઈ ચોપડીમાંથી નીતિભાઈ ક્યારે ક્યારે નજર કરવાની કારણ કે એકદમ રસ પડી જાય એવું નથી એટલે કંટાળો આવે ને ત્યારે બંધ કરી થોડી વાર બીજી કોક વાંચી મોટાનું જ છે ને બધું મોટાનું પણ સુપર સાધનાનું જ એક રસ પડે હા પડે પડે પડી એકદમ એકદમ પડી જાય એવું પાછા ના હોય મોટા આપણને લાગે એમ ખોલો એટલે ખ્યાલ આવી જાય સાધનામય જીવન જો શરૂ થયું ને તો રસ પડી ગયો સમજી લેવું બાકી આમ તેમ જો થતું હોય તો ધીમું પડી જાય ના ગમે કંટાળો આવવા મને એવું થાય આપણે એમ વર્તતા હોય ને
તો આપણને રસ પડે એમ આગળ ત્યાં. કારણ કે વાર્તા જેવું તો કાંઈ આવે નહીં, મોટાનું સાહિત્ય છે આ. પણ આમ આપણે તો આમાં મૈથા કરીએ એટલે આપણને ફાવે. અને એમ વર્તવું એ મોટી વાત છે. સમજણમાં તો આવી જાય, પણ વર્તનમાં આવે ત્યારે મોટા હાજર થાય. સમજણમાંથી આવેલું ઉડી જાય, ઉડી જાય, અનુભવેલું જ સાથે આવે. પ્રિયજન પ્રભુ પાસે એવું વાચ્યા કરે છે, પણ ગમતું થવાને નિજ મન ગમતું તો સર્વને વાહનું લાગે, પણ પ્રભુ નવજે હો શ્રેયના તે કદી દે, પણ પ્રિયજન પાછા બોલતા બાળતો કે અમર દય અરે રે મને ખોલવા માટે તો કઈ પોતાનું ઉતરે અંદર. આખો દી રોટલા ખાઈ લઈ સુઈ ગયા, ખાધું નું શબ્દ બોલું છું, મોટાની ચોપડી નું વાંચન એટલે મોટા સત્સંગ. અને મોટા એ સત્સંગ રોજ થાય તો આપડે કેવા થઈ જાય સાહેબ. મને અનુભવ થાય મારા રૂપાંતર નો. હા, જી આવ્યા પછી ઓર રૂપાંતર થયું એને ખબર, પૂછી લ્યો સાક્ષી. આપણે બહુ નજીક પણ જીવવાની મજા આવે એમ, જીવન જીવવું જોઈએ. ભગવાન માન માન જીવન આપ્યું મનુષ્ય નું. આપડે આ હાડપાડ ગડબડ માં વેડફી નાખ્યા મોટા, એટલે આમાં દુખી છે મોટા. એમાં ખર્ચી ખબર છે તારી અને મારી, બસ વધારે વધારે એમાં તારી મારી રાગ દ્વેષ ક્રોધ. તમે એની યારે બોલશો તો અમે તમારે નહીં બોલો, એમાં જાજો ખાઈ જાય. અરે ભાઈ તમે બોલો ના બોલો અમને બોલવા દઈએ. હવે નાના નાના સ્ટેશન માં તો ગાડી ઉભી જ ના રાખી, સુસુટી માર્યા વગર જવા દે. ધુવાળા નીકળતા છે પડ પડે બીજે હાથ. નાના સ્ટેશન બહુ આવે આવા આવામાં તો અમારામાં નાના સ્ટેશન બહુ આવે. નિજ મન ગમતું તો સર્વને વાલું લાગે, પણ ગમતું થવાને કોઈ એનું ન વાંચે. પ્રિયજન પ્રભુ પાસે એવું વાંચ્યા કરે છે, પણ ગમતું થવાને કોઈ એનું ન વાંચે. એને ગમે એમ જીવન જીવવું જોઈએ એવું કઈ કરતું નથી. નિજ મન ગમતું તો સર્વને વાલું લાગે, એનું કઈ હારું હારું કરીએ મોટા થી અમે તો વાલા વાલા લાગીએ, પણ પ્રભુ નવ જે હો શ્રેય. તમે ઘણું માગો તમારું કલ્યાણ એમાં નથી એટલે ભગવાન આપે નહીં એટલે તમને વાલા લાગે નહીં. પણ પ્રિયજન પાછા બોલતા ભાળતા ભાળતો મોટા થી અમાર હૃદય અરે ભાંગી નાખે. અમારું હૃદય ભગવાન શા માટે અમારું હૃદય ભાંગી નાખે છે? ઊંધા દોષ પોતાને જે ભગવાનને આપે છે એવી વાતો આવે છે. મસ્ત મસ્ત
બીજી વખત માલિની ગોતો ગાય ની હાથે આવી ગયો. આવી ગયો 130 આવી ગયું પણ આપણે વાંચી લઈશું. વાંચાઈ ગયું આવો જાઓ જાઓ ટ્રેક બદલી નાખજો સાહેબ.